तो G20 ની બેઠકને લઈ દીવ જિલ્લાના વિવિધ સ્થળોએ રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો. આ સાથે રેતીકામ, ચિત્રકામ વગેરેથી શણગારવામાં આવ્યું દે. આ સાથે ભારતભરમાં G20 બેઠકને લઈ યોજનાઓ ઘડાઈ રહી છે. દીવમાં પણ આગામી 18 તારીખના રોજ G20ની બેઠક યોજાશે, જેમાં અલગ અલગ દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકની તૈયારીને લઈ સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા દીવની વિવિધ સરકારી બિલ્ડિંગોને તથા રોડ રસ્તાઓને રંગારંગ રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે. આ સાથે પર્યટક સ્થળોને પણ લાઇટિંગથી મનમોહક સજાવટ કરવામાં આવી રહી છે. આ સાથે દીવની પડતર પડેલ દિવાલોને પણ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. દીવમાં વિવિધ જગ્યાઓ પર દિવાલો આવેલી છે, જે દિવાલોમાં કલકત્તાથી વિદ્યાર્થીઓને સ્પેશિયલ પેઇન્ટિંગ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. આ સાથે દીવની મોટી મોટી દિવાલો પર આકર્ષક ચિત્રકામ કરી પોતાની કળા પ્રદર્શિત કરવામાં આવી છે. हर अलग कंट्रीज के जो डेलीगेट्स आने वाले हैं, उनकी पूरे दीव शहर में जोरों से तैयारियां हो रही है, तो उनके वेलकम के लिए हम भी ये एक सैंड आर्ट प्रेजेंट कर रहे हैं यहाँ पे. सो ये आर्ट की ये स्पेशलिटी है कि हम यहाँ पे हर जितने भी कंट्रीज के डेलीगेट्स आने वाले हैं, वो हर एक कंट्री का हम लोग स्कल्पचर बना रहे हैं. तो हम लोगों का टीम का नाम है साइन आर्ट, ठीक है. इधर से उस टीम से हम लोग का 10-11 आदमी आए हैं काम करने के लिए ड्यू में. तो ये वॉल आपका है, टोटल 100 फीट का वॉल हम लोग इधर पे कर रहे हैं.